નણંદના ભાભી પર આરોપો સાથે તીખા પ્રહારો. જામનગર ખાતે નણંદબાએ ઉમેદવાર ભાભી પર ચૂંટણી પ્રચાર દરમિયાન બાળકોને સાથે રાખવાના ગંભીર આરોપ સાથે તીખા પ્રહારો કર્યા છે. વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે તેમ તેમ ઉમેદવારો પણ એડી ચૂંટણીનું જોર પ્રચાર પ્રસારમાં લગાવી રહ્યા છે. જામનગર ખાતે નાના બાળકો દ્વારા ભાજપ ઉમેદવાર રીવાબા જાડેજા પ્રચાર કરાવતા હોવાના આક્ષેપ સાથે તીખી પ્રતિક્રિયાઓ આપી છે. જામનગર ખાતે રવિન્દ્રસિંહ જાડેજાના બહેન નૈનાબા જાડેજા દ્વારા ભાજપના ઉમેદવાર ભાભી રીવાબા જાડેજા પર ચૂંટણી પ્રચાર દરમિયાન ક્રિકેટ બંગલામાં પ્રેક્ટિસ કરાવવા આવતા આશરે 8-15 વર્ષના નાના બાળકો અને બાળાઓનો ઉપયોગ કરવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે અને જો તે ગેરકાયદેસર હોય તો આ બાબતે કાર્યવાહી કરવા અને ગુનો દાખલ કરવા ચૂંટણી પંચને રજૂઆત કરવામાં આવી હતી, જેને લઈને તેઓ દ્વારા પત્રકારોને માહિતી આપવામાં આવી હતી. આવો જોઈએ શું કહ્યું નૈનાબા જાડેજાએ. હમને આરોપ નહીં લગાયે હૈ, હમ હંમેશા સત્ય કી બાત કરતે હૈ, આજ હમને વહી કિયા હૈ. વો બાર બાર કહેતે હૈ કે મેરા કામ દેખો કામ દેખો, ઓર મેં યહીં રહેતી હું. તો અભી તક અગર આપ યહીં સે હૈ, યહીં સે બિલોંગ કરતે હૈ, તો આપને અભી તક અપના નામ ચેન્જ નહીં કિયા, આપને અપના એડ્રેસ ચેન્જ નહીં કિયા, આધાર કાર્ડ ચેન્જ નહીં કિયા, ઓર મેરે ખ્યાલ સે વોટિંગ કાર્ડ ભી આપને અભી તક ચેન્જ નહીં કિયા હૈ. તો વહી બાત હમને પ્રેસ કો બતાઈ હૈ કે અભી ભી ઉસકા વોટિંગ કાર્ડ હૈ રાજકોટ પશ્ચિમ સે હૈ. અગર વો ખુદ કોઈ વોટ નહીં કર રહી હૈ તો આમ જનતા સે આપ વોટ કી અપીલ ક્યું કર રહે હૈ, આપ ક્યું અપેક્ષા કર રહે હો. देखिए कल हमें पता चला कि अपने प्रचार में छोटे बच्चों को साथ लेकर जाती है, जो मेरे ख्याल से 10 साल से भी कम उम्र के बच्चे हैं. तो आपको क्या इतनी दिक्कत आ गई है कि आपको अपने प्रचार के लिए लोग नहीं मिल रहे हैं, या आपके साथ कोई लोग नहीं जुड़ रहे हैं जो आपको बच्चों का सहारा लेना पड़ रहा है? और मेरे ख्याल से उनको क्या नहीं पता है कि ये बाल मजदूरी के तौर पर ही लिया जाता है, तो आप बच्चों से अपना प्रचार करा रहे हैं, इनका मतलब क्या है? क्या आप चाहते हैं कि बच्चों का भविष्य ऐसे बाल मजदूरी में बीते? हमने इलेक्शन पंच के पंच को हमने इन्फॉर्म किया है, हमने कंप्लेन दायर की है कि आप इनके लिए कुछ एक्शन लीजिए. अभी देखना यह है कि क्या इलेक्शन पंच है वो तटस्थ रहे कि उनके खिलाफ कोई एक्शन ले रहा है, या ऐसे ही चलता रहेगा. आगे की रणनीति क्या रहेगी? देखिए रणनीति कभी बताई नहीं जाती, बाकी जो हमारे पास है वो हमको हम आपको साझा कर रहे हैं, और आगे भी जो भी सत्य होगा वो हम आपको जरूर बताएंगे.